જો મિત્રો તો આજે આપણે જોઈશું ધોરણ નવમાં પ્રકરણ નંબર સાત ગણિત વિષયમાં જે અગત્યના જે પ્રમેયો છે એ પરીક્ષામાં પૂછાય છે એવા પ્રમેયોમાં મિત્રો પહેલો પ્રમેય જોઈએ છે મિત્રો જ્યારે પ્રમેય તમને પૂછાય તો ખાલી આજે રેડ કલરમાં જે લખ્યું છે એટલું જ તમને લખેલું આપ્યું હોય છે એના પર તમારે પક્ષ સાથે સાબિતી લકરણ લખવાનું અને આકૃતિ પણ તમારે જે જરૂર હોય એ પ્રમાણે દોરવાની હોય છે તો મિત્રો અહીંયા જો ત્રિકોણની વાત કરીએ છીએ એટલે ત્રિકોણની મેં આકૃતિ દોરી છે બીજું આગળ વાંચીએ બે બાજુઓ સમાન હોય તો મિત્રો કોઈ પણ બે બાજુના સમાન બતાવવાની બરાબર સમાન હોય તો સામેના ખૂણાઓ સમાન થાય તો આ બાજુની સામેનો ખૂણો એટલે આ અને આ બાજુની સામેનો ખૂણો એટલે આ જો મિત્રો આ બંને બાજુ સમાન હોય ને તો આ બંને ખૂણા પણ કેવા હોય સમાન હોય એવો આપણે સાબિત કરવાનો તો અહીંયા રકમમાંથી તમને જે સમજ પડે એ અહીંયા તમને પક્ષમાં લખવાનું હોય તો જો મિત્રો ત્રિકોણ આપેલો છે આપણે લખીએ પહેલાં કયો ત્રિકોણ આપણે દોર્યો જે દોર્યો હોય તે લખવાનું એ દોર્યો હોય તો એ બીસી એક્સવાય જો હોય તો એ બી સીમાં બાજુ અને એસી બાજુ કેવી છે સમાન છે તો લખીએ એ બી બરાબર એ બરાબર આ બંને બાજુ છે સમાન તો આપણે આ બંને ખૂણા કેવા હોય સમાન બને એવું આપણે સાબિત કરવાનું છે તો મિત્રો જે સાબિત કરવાનું હોય એ સાધ્ય પહેલાં દર્શાવવું પડે તો લખીએ આપણે ખૂણનો બી અને ખૂણો સી બરાબર આનો ખૂણો સામેનો આ અને આની સામેનો ખૂણો આ એટલે કે ખૂણો બી બરાબર ખૂણો સી થાય એવું આપણે સાબિત કરવાનું છે તો મિત્રો સૌથી પહેલાં એક કામ કરવું પડશે આપણે અહીંયા બે ત્રિકોણ આપણે બનાવવા પડશે એટલે કે એમાંથી એને દુભાગે સોરી એનો દ્વિભાજકની રચના કરવી પડશે જે બીસીને બિંદુ ડીમાં છેદે તો મિત્રો એની રચના કરીએ આપણે એટલે રચના કરવાની અને મિત્રો જે રચના કરો એ પછી તમારે સાબિતીને લખતા જાવ તો લખવાનું ત્રિકોણ એ બીસીમાં ખૂણા એનો દ્વિભાજક ને બરાબર બીસીને ક્યાં છેદે છે ડીમાં છેદે છે હવે જો મિત્રો દ્વિભાજકનો મતલબ શું થાય તો કે જે આખો ખૂણો હોય ને આખો ખૂણો એના બે અડધા અડધા એકદમ સરખા ભાગ કરશે એટલે કે આ ખૂણો ના ખૂણોનું માપ કેવું હોય સરખું હોય બીજી વસ્તુ અહીંયા જો તમને બે ત્રિકોણ જોવા મળે છે તો જુઓ બે ત્રિકોણ કયા કયા અહીંયા જો એ બી ડી અને એ સીડી બરાબર તો અહીંયા લખીએ આપણે હવે ત્રિકોણ એ બી ડી અને ત્રિકોણ એસીડીમાં જો મિત્રો બંને બાજુથી એક એક બાજુ સમાન છે તો પહેલું આપણું પક્ષમાં આપેલું તો એ લખીએ એ બી બરાબર એસી બરાબર પક્ષમાં આપેલું છે એટલે કે રકમમાં આપેલું છે બીજી વસ્તુ આ દ્વિભાજક દોર્યો એટલે આ ખૂનો અને આંખોનો પણ કેવા થાય સરખા થાય તો મિત્રો આખો ખૂણો લખવો પડશે આપણે આખું માપ બી એટલે કે આ ખૂનો બરાબર આ તરફથી સી એ ડી એટલે કે આ ખૂણો કેવા થાય સમાન થાય કેમ સમાન થાય તકે દ્વિભાજક દ્વારા રચાતા ખૂણા ઓકે હવે જો મિત્રો આ ત્રિકોણ અને આ ત્રિકોણની સામાન્ય બાજુ કઈ કહેવાય સામાન્ય બાજુ એટલે બંનેની ભેગી હોય એવી બાજુ તો મિત્રો એડી આ ત્રિકોણની પણ બાજુ કહેવાય આ ત્રિકોણની પણ બાજુ કહેવાય તો મિત્રો એનું માફ હંમેશા કેવું હોય સરખું હોય તો આપણે લખીએ એડી બરાબર એડી સામાન્ય બાજુ કૌશમાં લખોનું હા ઓકે મિત્રો તો અહીંયા જુઓ બાજુ ખૂણો અને બાજુ એટલે કે બાની શરત અનુસાર આ પહેલો ત્રિકોણ અને આ બીજો ત્રિકોણ એ બંને કેવા થાય એકરૂપ થાય તો અહીં લખીએ બાખુબા શરત મુજબ ત્રિકોણ એકરૂપ છે ત્રિકોણ એસીડી બરાબર એ બીડી એસીડી કેવા છે એકરૂપ છે એનો મતલબ જો મિત્રો એકરૂપ ત્રિકોણ બને તો એના ત્રણે ત્રણ અંગ કેવા થાય સમાન થાય જેટલા બે અંક હોય બધા સમાન થાય જો આ બંનેની બાજુ સરખી બીજું આ બંને ખૂણા સરખા ત્રીજું આ બંને બાજુમાં કેવી બને મિત્રો સરખી થાય આ બંને ખૂના પણ કયા બનશે સમાન બનશે તો એ જ રીતે આ બંને ખૂણા પણ કયા બને સમાન બને તો આપણે એ જે સાબિત કરવાનું ત્યાં લખીએ માટે ખૂનો બી બરાબર ખૂણો સી થાય જે આપણે સાબિત કરવાનું હતું બીજો પ્રમે જોઈએ મિત્રો આપણે સાતમા ચેપ્ટરનો ત્રિકોણવાળા ચેપ્ટરનો ત્રિકોણના સમાન ખૂનાની સામેની બાજુઓ કેવી હોય સમાન હોય જે આગળનો પ્રમેય જોયો એમાં મિત્રો શું હતું બાજુઓ સમાન હોય ને એના પરથી ખૂનાઓ સાબિત કરવાના હતા અહીંયા જો ખૂનાઓ આપણને કીધું છે એના પરથી આપણે બાજુઓ સમાન જેવું સાબિત કરવાનું તો સૌથી પહેલાં આપણે પક્ષાધાન સાબિત અને આકૃતિ દોરી દઈએ આ રીતે આકૃતિની રચના કરવાની મિત્રો હંમેશા એક વસ્તુ યાદ રાખવાની જ્યારે આકૃતિ કોઈ કોઈપણ દોરવાની કોઈ પણ પ્રકરણમાં અને કોઈ પણ વિષયમાં તો એ હંમેશા પેન્સિલથી દોરવાની પેનનો ઉપયોગ નહીં કરવાનો અહીંયા જો આપણને શું કીધું છે સમાન ખૂણાની સામેની બાજુ એટલે ખૂણા પહેલાં આપણે બે સમાન બતાવવા પડશે તો જો ખૂના બે સમાન બતાવ્યા એ સમાન ખૂણા થઈ જુઓ એની સામેની બાજુ સમાન હોય તો મિત્રો આ ખૂનાની આ બાજુ આ ખૂનાની આ બાજુ સમાન હોય આપણે સાબિત કરવાનું તો મિત્રો અહીંયા પહેલાં સૌથી પહેલાં લખી દઈએ આપણે જે દેખાય છે તે ત્રિકોણ એ માં સીમાં ખૂનો બી અને ખૂણો સી કેવા છે સમાન છે તો ખૂણો બી બરાબર ખૂનો સી એના પરથી મિત્રો આપણે એ અને એસી આ બંને બાજુ સમાન જેવું સાબિત કરવાનું એ સાધ્યમાં આવશે એ બી બરાબર એસી હવે મિત્રો આપણે સાબિતીમાં લખીએ તો સાબિતીમાં શું કરવું પડશે મિત્રો આગળ જેમ કર્યું એમ જ એનો દ્વિભાજક બીસીને ડીમાં છે દે એની રચના કરવાની આપણે રચના કરીએ હવે લખી દઈએ કે ત્રિકોણ એ બીસીમાં ખૂના એનો દ્વિભાજક બીસીને ડીમાં છેદે છે તો હવે મિત્રો જો તમને એક અને બે ત્રિકોણ જોવા મળે છે તો લખીએ ત્રિકોણ એ અને એસીડી ત્રિકોણ એ અને ત્રિકોણ એસીડીમાં બે ખૂના તો સમાન જ છે મિત્રો તો એ લખી દઈએ ખૂનો બી બરાબર ખૂનો ડી જે પક્ષમાં આપ્યું છે ખૂનો બી બરાબર ખૂનો સી બરાબર પક્ષમાં આપ્યું છે એટલે બાજુમાં લખવાનું પક્ષ બીજી વસ્તુ મિત્રો એડી બંનેની સામાન્ય બાજુ કહેવાય એટલે કે સરખી બાજુ કહેવાય આ ત્રિકોણ માટે પણ આ બાજુ કહેવાય ના આ ત્રિકોણ માટે પણ આ બાજુ કહેવાય તો આપણે લખીએ એડી બરાબર એડી કેમ તાકે સામાન્ય બાજુ થાય ઓકે મિત્રો હવે જો આ દ્વિભાજક હતો એટલે આખો જે ખૂનો હતો એના બે સરખા ભાગ થયેલા આટલો ભાગ અને બીજો આટલો ભાગ તો જો એ ખૂનો આખો લખવો પડશે આપણે બી એ એટલે કે આ ત્રિકોણવાળો ખૂણો બરાબર આ તરફનો ખૂણો એટલે કે સી એ કેવા થાય સમાન થાય કેમ તો કે મિત્રો રચનાના આધારે લખશો તો પણ ચાલશે અથવા તો દ્વિભાજક દ્વારા રચાતા ખૂણા એવું લખશું તો પણ ચાલશે આપણે લખીએ અહીંયા રચનાને આધારે તો જો મિત્રો બાજુ સોરી હા બાજુ ખૂણો અને ખૂણો બરાબર અથવા તો ખૂણો બાજુ અને બાજુ એ રીતે પણ આપણે લખી શકીએ લખીએ અહીંયા જો મિત્રો ખૂ આ પણ ખૂણો છે અને આ બાજુ છે તો આજ લખીએ આપણે ખૂ ખૂબાની શરત અનુસાર ત્રિકોણની એકરૂપતાની ખૂનો ખૂનો બાજુની શરત મુજબ બંને ત્રિકોણ કેવા છે એકરૂપ છે તો લખીએ આપણે ત્રિકોણ એ એક એકરૂપ છે ત્રિકોણ એસીડી બરાબર આ ત્રિકોણના આ ત્રિકોણ કેવા છે એકરૂપ છે એનો મતલબ શું થાય મિત્રો આ બંને ખૂણા પણ સરખા થાય આ બંને ખૂણા પણ કેવા થાય સરખા થાય આ બંને ખૂણા પણ સરખા થાય આ બંને બાજુ પણ સરખી થાય એ જ રીતે આ બંને બાજુ પણ કેવી થાય સરખી થાય તો લખીએ આપણે માટે એ બી બરાબર એસી થાય જે આપણે સાબિત કરવાનું હતું મિત્રો ત્રીજો અગત્યનો પ્રમે જોઈએ એમાં આપણે કીધું છે કે ત્રિકોણની બે બાજુઓ અસમાન એટલે કે મિત્રો જુદી જુદી હોય તો મોટી જે બાજુ હોય ને એની સામેનો ખૂણો કેવો બને મોટો બને તો મિત્રો સૌથી પહેલાં આપણે ત્રિકોણની રચના કરીએ બરાબર જેમાં બે બાજુ કેવી હોય જુદી જુદી હોય અને પક્ષાધ્ય સાબિત લખીએ અહીંયા આકૃતિની આપણે રચના કરીને પક્ષાધ્ય સાબિત લખ્યું છે હવે જો મિત્રો ત્રિકોણ એ બીસીમાં એસી બાજુને આપણે થોડી મોટી બનાવી છે બરાબર એ બીની સરખામણીમાં તો લખીએ અહીંયા ત્રિકોણ એ બી સીમાં એસીને કઈ બનાવી મોટી બનાવી કોના કરતા એ કરતા તો જો મિત્રો જે મોટી હોય એને આપણે બેની વચ્ચે ગ્રેટર ધેનની નિશાની મૂકવી પડશે પહેલાં એસી લખી લે એ જે મોટી હોય ને એના તરફ ડબલ એરા જે નાની હોય એના તરફ સિંગલ એરો હોય બરાબર અને ગ્રેટર ધેન કહેવાય હવે સાધ્યમાં આપણે શું સાબિત કરવું તો તમને ખબર છે આપણે ઉપર વાત કરીએ એમ કે જે સૌથી મોટી બાજુ હોય ને એની સામેનો ખૂણો એટલે કે અહીંયા બે ખૂણો એ મોટો બનશે બરાબર કોની સરખામણી એ સીની સરખામણી કારણ કે આ બાજુ નાની છે આ બાજુ મોટી છે તો આની સામેનો બાજુ બાજીનો ખૂણો બી એટલે મોટો બનશે અને નાની છે એટલે આ ખૂનો નાનો બનશે તો આપણે લખીએ અહીંયા સાબ સાબિતીમાં ખૂણો બી કેવો બનશે મોટો બનશે કોના કરતા ખૂના સી કરતા તો મિત્રો સૌથી પહેલો હવે આપણે કામ કરીએ એ બી જેટલું માપ છે ને એટલું જ માપ અહીંયા એક આપણે બિંદુ લઈશું બરાબર બિંદુ ડી લઈશું મિત્રો આપણે એસી પર બિંદુ ડી લીધું જેથી આ માપ અને આ માપ કેવું થાય સમાન થાય બરાબર તો આપણે કે ત્રિકોણ એ બી સીમાં સાબિતીમાં લખવાનું હોય મિત્રો ત્રિકોણ એ બીસીમાં એસી જે આખી રેખા હતી એના પર બિંદુ ડી લીધું એસી પર બિંદુ ડી એવું લેવાનું કે જેથી આ માપ અને આ માપ કેવું થાય સમાન થાય એટલે કે એ બી બરાબર એડી થાય હવે મિત્રો આપણે વાત કરીએ અહીંયા ચાલો આપણે નામ આપી દઈએ ખૂણા નંબર એક ખૂણા નંબર બે ખૂણા નંબર ત્રણ અને અહીંયા એક્સ નામ આપો હવે જો મિત્રો આ બંને બાજુ હોય તો આપણે છઠ્ઠા ચેપ્ટરમાં તમે શીખ્યા હશે તમને યાદ હશે બે સમાન બાજુ હોય તો એના અંતર્ગત બંને ખૂણા પણ કેવા હોય સમાન હોય બરાબર એમ સામસામેના ખૂણા કેવા હોય સમાન મતલબ કે આ બે બાજુ સરખી છે એટલે આ બંને ખૂણા પણ કયો બને સમાન બને તો એના પરથી આપણે લખીએ ખૂના એક બરાબર ખૂણો બે થાય હવે મિત્રો જુઓ ત્રિકોણ આ જે નીચેનું જે ત્રિકોણ બને છે એની વાત કરીએ બી ડીસી માટે સમજાવવા માટે મેં જે નીચેનું ત્રિકોણ છે ને એ પરિવાર દોર્યો છે તો જો આ આકૃતિમાં ખાલી નીચેનું ત્રિકોણની રચના કરી છે એમાં જો મિત્રો આ જે બે વાળો જે ખૂણો બને છે એ આ ત્રિકોણ માટે શું કહેવાય બહિષ્કોન કહેવાય કારણ કે બહારની તરફનો ખૂણો છે હવે આપણે લખીએ અહીંયા ત્રિકોણ ડીબીસીમાં ખૂનનો બે બહિષ્કોન છે અને ખૂનો જે ત્રણ છે મિત્રો એની એકલી વાત કરવાની આ પછી વાત કરીએ ખૂણનો ત્રણ કોણ કહેવાય અંતઃસમુખકોણ બરાબર અંતસમકોન થયો તો મિત્રો તમે ચેપ્ટર નંબર છમાં જોયું હશે પ્રમેયમાં તો આજે બહિષ્કોણનું માપ કેવું હોય આ બંનેના સરવાળા જેટલું મતલબ કે આનું માપ જોઈએ તો આ બંનેનો આપણે સરવાળો કરવો પડે અહીંયા તો મિત્રો આપણે આની આની સરખામણી કરવાની છે તો તમે જુઓ આનું માપ આ બંનેના સરવાળા કરીએ તો થાય તો આ બંનેમાં મોટું કોણ તો મિત્રો આ જ મોટો બનશે તો એના પરથી લખીએ આપણે અહીંયા ખૂનનો બે ઇઝ ગ્રેટર ધેન ખૂનો ત્રણ થાય બરાબર હવે જો ખૂણા બે બરાબર આપણે ઉપર એક લખ્યો છે તો આપણે એના પરથી લખીએ બેની જગ્યાએ કેટલે લખીએ મિત્રો એના બરાબર એક છે એટલે ખૂણો એક લખીએ માટે ખૂનો એક ઇઝ ગ્રેટર ધેન ખૂનો ત્રણ બરાબર હવે મિત્રો આપણે આખા ત્રિકોણની જો વાત કરી હોય આખા મોટા ત્રિકોણની બરાબર આ નાના ત્રિકોણની વાત નથી કરતા આખા ત્રિકોણ એ બી માટે જો વાત કરીને તો ખૂણો ત્રણ એ આ બંનેના સરવાળા જેટલો થાય મિત્રો તો લખીએ આપણે આ ખૂણ અને આખા ખૂણની વાત કરીએ તો આ બંનેનો સરવાળો આપણે લેવો પડશે તો આપણે એકની જગ્યાએ કેરે લખીએ એકની જોડે એક્સ પણ ઉમેરી દેવાનો એટલે ખૂણો એક વત્તા આ જે નીચેનો ખૂણો છે એ પણ આપણે ઉમેરી દઈએ ખૂણો એક્સ ઇઝ ગ્રેટર ધેન ત્રણ બરાબર તો એના પરથી મિત્રો આપણે લખીએ એ અને એક્સનું માપ કેટલું કહેવાય સોરી એ અને એક્સને શું કહેવાય તો એ અને એક્સ એટલે આપણે ખૂનો બી થાય તો એની જગ્યાએ લખીએ આપણે ખૂનો બી ઇઝ ગ્રેટર દેન ખૂણા ત્રણને શું કહેવાય મિત્રો સી કહેવાય ખૂનો સી તો જો આપણે જે સાધ્યમાં સાબિત કરવાનું હતું એ અહીંયા આપણને મળી ગયું છે આપણે લખવું તો લખી દેવાનું કે ત્રિકોણ એ બી સીને જોતા બરાબર અથવા તો એના વિશે વિચારતો આપણે આખો જે ત્રિકોણ લઈએ આખો ખૂણો લઈએ તો આ બંનેનો સરવડો આપણે અહીંયા લખવો પડશે તો અહીંયા આપણે લખ્યો છે ને છેલ્લે બી લખી દો બરાબર તો આ રીતે તમારે સાબિતી લખવાની હોય છે તો આગળનો અગત્યનો પ્રમેય જોઈએ પ્રમે સાત પોઈન્ટ સાત કોઈપણ ત્રિકોણમાં સૌથી મોટા ખૂણાની સૌથી મોટો જે ખૂણો હોય ને મિત્રો એની સામેની બાજુ સૌથી મોટી હોય એવું આપણે અહીંયા સાબિત કરવાનું છે તો સૌથી પહેલાં ત્રિકોણની રચના કરીને પક્ષાધ્ય સાબિત આપણે લખીએ મિત્રો જેમ આપણા રકમમાં કીધું છે એમ આપણે આકૃતિ રચના કરી છે સૌથી મોટા ખૂણાની સામેની બાજુ જો એક ખૂણો આપણે કેવો સૌથી મોટો બનાવ્યો છે એની સામેની બાજુ સૌથી મોટી હોય એવું આપણે સાબિત કરવાનું છે તો મિત્રો અહીંયા આપણે લખીએ સૌ પ્રથમ ત્રિકોણ એ બી સી માટે લખીએ ત્રિકોણ એ બી સીમાં ખૂણો બી સૌથી મોટો છે બરાબર જો મિત્રો સૌથી મોટો ખૂણો બી છે એના આપણે આ સૌથી મોટો છે મતલબ શું છે કે આના કરતાં પણ મોટો છે અને આના કરતાં પણ મોટો છે તો આપણે લખીએ ખૂણનો બી ઇઝ ગ્રેટર ધેન ખૂનો એ અલ્પવિરામ ખૂણનો બી ઇઝ ગ્રેટર ધેન ખૂણો સી એટલે કે આ જે સૌથી મોટો જે ખૂણો છે ને બી એ આના કરતાં પણ મોટો છે ને આના કરતાં પણ મોટો છે આપણે લખ્યું છે હવે ત્રિકોણ એ બી સીમાં એસી જે છે સૌથી મોટી બાજુ છે બરાબર તો અહીંયા લખીએ આપણે સાબિત કરવાનું છે તે મિત્રો ત્રિકોણ એ બીસીમાં એસી સૌથી મોટી બાજુ છે એટલે કે સાબિત આપણું પછી લખીએ મિત્રો જો આ સૌથી મોટી બાજુ હોય એનો મતલબ શું કહેવાય આના કરતાં પણ મોટી અને આના કરતાં પણ મોટી તો આપણે લખીએ છીએ કે એસી છે ને એ એ બી કરતાં પણ મોટી કહેવાય મતલબ કે આ બાજુ આના કરતાં પણ મોટી કહેવાય અલ્પ એસી આના કરતાં પણ મોટી કહેવાય બીસી કરતાં પણ કેવી કહેવાય મિત્રો મોટી કહેવાશે મિત્રો આપણે આકૃતિ પરથી જે સાબિત કરવાનું છે ને એસી સૌથી મોટી સાબિત કરવાની છે તો એ માટે મિત્રો આપણે ત્રણ શક્યતાઓ પહેલાં તો દર્શાવવી પડશે જો પહેલી શક્યતા શું છે જે એસી બાજુ છે ને એ બી કરતાં નાની છે એવું લખ્યા પડે અહીંયા લખો ત્રણ શક્યતાઓ જે એસી છે એ બી કરતાં કેવી છે મિત્રો નાની છે એટલે એ બી મોટી છે એટલે એની તરફ બે તીરની બે નિશાની આપણે કરીએ બરાબર ઇઝ લેસ દેન હવે બીજી પોસિબિલિટી શું થાય મિત્રો તો કે એસી અને એ બંને કેવા થાય સમાન થાય ત્રીજી પોસિબિલિટી શું થાય મિત્રો એસી મોટા છે એ કરતા બરાબર કોઈ બે બાજુની વાત કરવાની આપણે એને ત્રણ પોસિબિલિટી આ રીતે લખવાની છે તો હવે આપણે પહેલી પોસિબિલિટીની વાત કરીએ જો એસી નાના હોય એ બી કરતા તો મિત્રો શું લખવાનું જો તમે સી મોટો બને પણ તમને ખબર છે આપણે ખૂણા બીને સૌથી મોટો ગણાયો છે બરાબર તો મિત્રો જો જે મોટી બાજુ હોય આપણે આગળના પ્રમાણમાં જોયું છે જે મોટી બાજુ હોય ને એની સામેનો ખૂણો સૌથી મોટો થાય તો જો અહીંયા તમે એ બીને સૌથી મોટી ગણાય છે બરાબર આ બેમાંથી એ બીને મોટી ગણાય છે મતલબ કે સી મોટો થાય તો ખૂણનો સી ઇઝ ગ્રેટર ધેન ખૂણનો બી થાય પરંતુ આ તો કેવું છે ખોટું છે કારણ કે આપણે બીને મોટો રાખ્યો છે તો લખીએ આ વિરુદ્ધ છે જે શક્ય નથી આ રીતે મિત્રો આપણે બીજી શરતને પણ જોવાનું જો એ બી બરાબર એસી થાય તો અથવા તો એસી બરાબર એ બંને સરખું છે તો જો મિત્રો એમાં એવું કીધું છે આ બંને બાજુઓ જો સરખી હોય તો આ બંને ખૂણા પણ કેવા થાય સરખા છે તો ખૂનો બી બરાબર ખૂણો સી થાય બરાબર કયા પ્રમેય પ્રમાણે કારણ કે આપણે જે ચેપ પ્રમેય નંબર સાત પોઈન્ટ બેમાં આપણે જોયું છે બરાબર સાત પોઈન્ટ બે અને સાત પોઈન્ટ ત્રણ બંને સરખા જેવા છે તો એમાં પણ આપણે જોયું છે કે બે બાજુ સરખી હોય તો બંને ખૂના કેવા થાય સરખા થાય તો મિત્રો આ પણ શક્ય નથી કારણ કે આપણે બીને કેવો ગણાયો છે મોટો ગણાયો છે તો લખીએ જે શક્ય નથી હવે ત્રીજી એક શરત જે આપણે લખી દીધી તે બાકી છે દર્શાવવાની જો એસી મોટા હોય એ બી કરતા તો ખૂણો બી એ મોટો થાય ખૂના સી કરતાં જે અહીંયા આપણને આપેલું છે અને જોવા મળે છે તેનું જે સાબિત થાય છે અથવા જે સાચું છે બરાબર તો એના આધારે મિત્રો આપણે છેલ્લી લાઈને લખીએ માટે અથવા તો આમ ત્રિકોણ એ બી સીમાં એસી એ સૌથી મોટી બાજુ છે બરાબર જે સૌથી મોટી બાજુ હોય એની સામેનો ખૂણો મિત્રો સૌથી મોટો હોય આવો આપણે યાદ રાખવાનું અને આ પણ તમને પૂછાઈ શકે એવો પ્રમેય છે મિત્રો અગત્યના પ્રમેયમાં છેલ્લો પ્રમેય પ્રમેય સાત પોઈન્ટ આઠ ત્રિકોણની કોઈ બે બાજુઓનો સરવાળો ત્રીજી બાજુ કરતાં કેવો થાય મોટો થાય તો સૌથી પહેલાં મિત્રો આપણે આકૃતિ દોરીએ અને પક્ષ સાથે સાબિતી લખીશું આપણે આકૃતિ પરથી લખીએ જુઓ પક્ષમાં શું લખીશું ત્રિકોણ જે આપેલું છે તે આપણે દોર્યું તે એ સી આપેલ છે હવે સાબિત શું કરવાનું ત્રિકોણની કોઈ એક બાજુનું માપ જે એટલે કે એક બાજુમાં બાકી બંને બાજુના સરવાડા કરતાં કેવું હોય ઓછું હોય તો અહીંયા આપણે બે અલગ અલગ રીતે લખીશું એબી છે બીસી છે અને એસી બાજુ છે બરાબર તો જો મિત્રો એ બીનો સરવાળો એસી કરતાં કેવો હોય હંમેશા મોટો હોય એવું આપણે સાબિત કરવાનું અને મિત્રો ત્રણ જે અલગ અલગ રીતે લખી શકાય એ આપણે લખીએ એ બી બી સીને એસી લખીએ બરાબર તો હવે જો એસી બીસી એસી એ લખીશું એસી બીસી અને એ તો આ બંનેનો સરવાળો પણ આના કરતાં કેવો હોય મોટો હોય ત્રીજી બાજુ લખીએ બી સી એસી સોરી બી સી એ બી એસી બીસી એ બી એસી આ બંને બાજુનો સરવાળો એટલે કે આ બંને બાજુનો સરવાળો આના કરતાં કેવો હોય મોટો જ હોય હવે જે ત્રિકોણ મિત્રો સાબિત કરવાનું છે આપણે લખીશું બી એ બાજુ છે ને બી એ બાજુ એને એ તરફ ડી બિંદુ સુધી દર લંબાવો બરાબર બિંદુ ડી સુધી લંબાવવાનું એવું લંબાવાનું કે આ માપ અને આ માપ કેવું થાય સરખું થાય તો આપણે લખીએ બી ને એ તરફ બિંદુ ડી સુધી લંબાવો કે જેથી એથી ડીનું માપ એટલે કે આ જે લંબાવ્યું છે મિત્રો એનું માપ અને એથી સીનું માપ એ સમાન બને બરાબર તો આને આપણે જોડી દઈએ આપણે સૌથી પહેલાં મિત્રો આપણે ડી સુધી લંબાયું તો આ માપ અને આ માપ કેવું બનશે સમાન બનશે હવે મિત્રો આપણે ડી અને સીને એટલે કે સીડીને જોડી દઈએ અહીંયા આપણે સીડીને જોડી દીધા હવે જુઓ આ જે ખૂણો છે અને આ એ બંનેનું માપ કેવો બને સમાન બને કારણ કે આગળ આપણે આગળ સાત પોઈન્ટ બેમાં જોયું છે પ્રમેયમાં કે બે બાજુઓ સમાન હોય ને તો એની સામેના ખૂણા આની સામેનો આ ખૂણો અને સામેનો આ ખૂણો બંને ખૂણા કેવો બને સમાન બને તો આને નામ આપીએ મિત્રો એકડો અને નામ આપીએ બગડો બરાબર તો એડી એટલે સોરી આ બંને બાજુ સરખી છે મતલબ આ બંને ખૂણા પણ કેવા થાય સરખા થાય તો એના પરથી આપણે ખૂણનો એક બરાબર ખૂણો બે લખી શકાય મિત્રો હવે આપણે આગળ વાત કરીએ તમે આખો ખૂણો સીની વાત કરીએ આખો ખૂણો જે અત્યારે તમે નેવો જેટલો દેખાતો હશે બરાબર તો મિત્રો અહીંયા લખીએ હવે ખૂણો સી બરાબર મિત્રો ખૂણો સી કરતાં એક ખૂણો જે એક છે એ કેવો હશે નાનો હશે કારણ કે તમે જુઓ આખો ખૂણો છે ને આ આટલો છે અડધા સુધી તો ખૂણો સી એ મોટો કહેવાય ખૂણા એક કરતાં બરાબર હવે એક કરતાં મોટો છે એક અને બંનેનું માપ કેવું છે સમાન છે માટે આ ફરીવાર જે ખૂનો સી એ બી કરતાં આજે બે છે એના કરતાં પણ કેવું થાય મોટો જ થાય સી બરાબર એક બરાબર બે છે ને તો આપણે એકની જગ્યાએ આખરે કઈ મૂકીશું બે મૂકીશું કારણ કે બંને ખૂના કેવા છે સમાન છે મિત્રો આપણે શું કરવાનું આપણે ખૂનાની સરખામણી કરવાની પણ આપણે તો બાજુઓની વાત કરવાની છે તો એક કામ કરીએ આપણે જે વાળો ખૂણો છે અને આજે બે વાળો ખૂણો છે એમની મિત્રો સામસામેની બાજુ અહીંયા લખી દઈએ તો જુઓ ખૂણા સીની સામેની બાજુ કઈ થશે એડી આખી બાજુ બરાબર તો લખીએ આપણે એડી એ મોટી થાય ખૂણા બેની સામેની બાજુ બીસી કરતા હવે જો મિત્રો એડીની જગ્યા આપણે શું લખી શકીએ સોરી બીડી બીડી મિત્રો આખી બાજુ છે બીડી તો બીડીની જગ્યાએ શું લખી શકીએ આપણે બી થી એ એટલે કે એ બી આટલી બાજુ અને આટલી બાજુ લખી દઈએ કારણ કે આખી બાજુ બરાબર આ બંને બાજુનો સરળ થશે તો આપણે લખીએ બીની જગ્યાએ એબી એટલે કે આટલી બાજુ અને બીજી આટલી બાજુ એડી એ બંનેનો સરવાળો ના કરતાં કેવો હશે મોટો હશે તો મિત્રો અહીંયા આપણે બીસી લખીએ જે છે એ જ બરાબર હવે જુઓ મિત્રો બીસીનું માપ કેટલું થાય એબી અને એડી કરતા એડી કરતાં મોટું થાય તો અહીંયા જુઓ આ માપ અને આ માપ કેવું છે સરખું છે તો આપણે એડીની જગ્યાએ એસી લખીએ બરાબર એડીની જગ્યાએ એસી લખાય અહીંયા જે એડી છે ત્યાં શું લખીશું આપણે એસી લખીશું તો આપણે લખીએ મિત્રો આ એ તો એવું નું રાખવાનું વધતા આ એડી આની જગ્યાએ આપણે આ લખવાનું બરાબર એસી બરાબર મિત્રો અહીંયા બીસી થશે બરાબર તો જુઓ ત્રિકોણની કોઈ એક બાજુનું માપ બાકી બંને બાજુના સરવાળા કરતાં કેવું હોય ઓછું હોય મતલબ કે બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં કેવો હોય હંમેશા વધારે હોય જે આપણે સાબિત કરવાનું હતું એ અહીંયા આપણે સાબિત કર્યું છે મિત્રો આજે પ્રમેયો છે પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે એટલે તમારે ઘરે નોટપેનમાં લખીને બરાબર તૈયાર કમ્પ્લીટ કરી દેવાના પ્રકરણ ના બે અગત્યના પ્રમેય છે પ્રકરણ સાતમાંથી આજે પાંચ અગત્યના પ્રમેય છે મિત્રો આમાંથી જ વારંવાર કોઈ એક તો પૂછાય જ છે